ભારતમાં દિવાળીના તહેવારને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આજે દિવાળીનો પર્વ છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો 5 દિવસનો ઉત્સવ નાના ચંદ્રના ઉદયની સાથે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવ્યો છે. અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે. અશ્વિન માસની 28મી તિથિ અને કારતક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે કારતક સુદ બીજના ભાઈ બીજના આ તહેવાર સંપન્ન થાય છે. દિવાળી તહેવારની ઉજવણીનું મહત્ત્વ ભારત અને નેપાળમાં અલગ અલગ રહેલો છે. ભારત અને નેપાળની માન્યતા પ્રમાણે 14 વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકાર ભર્યા માર્ગમાં પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે પોતાના ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલાં દક્ષિણમાંથી પસાર થયા હતા. આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર 1 દિવસ વહેલો ઉજવાય છે. દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે. મનના પ્રકાશની જાગૃતિ સ્થૂળ શરીર અને મનની પીલેપાર પણ કશુંક છે જે શુદ્ધ અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દીપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે કે જેને જાણવાથી અંધકાર પ્રકાશમય બને છે. એટલે કે તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે. વ્યક્તિનું પોતાનું સાચું સ્વરૂપ જાગૃત થાય છે. શક્તિ તરીકે નહીં પરંતુ અપરિવર્તનીય અનંત વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારનું ઉચ્ચ જ્ઞાન આવે છે. ગુજરાતમાં દિવાળી એટલે વર્ષનો છેલ્લો દિવસ. આ દિવસે ગુજરાતના વેપારીઓ માટે ખૂબ મહત્ત્વનો હોય છે. ગુજરાતનો દરેક નાનામાં નાના કારખાનાથી માંડીને મોટામાં મોટી કંપનીનો માલિક તે દિવસે સારો મુહૂર્ત જોઈને તેના હિસાબના ચોપડાની પૂજા કરે છે. પહેલાં તો વેપારીઓ તેમના નામામાં પારંપરિક લાભ ચોપડાની પૂજા કરતા હતા જે હજુ પણ કોઈક સ્થળે જોવા મળે છે. બાકી તો હાલના કમ્પ્યુટરના જમાનામાં વેપારીઓ પણ લાલ ચોપડાનું સ્થાન લેપટોપને આપી દીધું છે. પણ છતાં તેમનો પૂજા ભાવ તો પહેલાંના જેવો પવિત્ર જ રહ્યો છે. આ દિવાળી એટલે તેમના ધંધાના ચોપડાનું પૂજન કરીને સારું મુહૂર્ત જોઈ આખા વર્ષ દરમિયાન થયેલા લાભને પૂજન કરીને તે વર્ષની છેલ્લી વસ્તી કરે છે અને ત્યારબાદ નવા વર્ષે એટલે કે કારતક સુદ 1મે અથવા 5મે કે પછી 7મના દિવસથી પોતાનો રાબેતા મુજબનો ધંધો શરૂ કરે છે.